નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરિમલ હાઈસ્કૂલના ઓનલાઈન લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન પર અનલેબલ કરી દો, જેથી અમારી ચેનલ પર આવતા તમામ વિડીયો મિત્રો તમે સરળતાથી જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સંસ્કૃત વિષયમાં જે ત્રીજો પાઠ છે એનું અધ્યયન કરીશું. ત્રીજો પાઠ છે પરમ નિધાનમ. પરમ એટલે કે શ્રેષ્ઠ. પરમનો અર્થ થાય છે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ શ્રેષ્ઠ, નિધાનમ એટલે ખજાનો, ખજાનો અથવા તો ભંડાર કે ધન. શ્રેષ્ઠ ખજાનો એ પાઠનો આપણે આજે શબ્દશ અનુવાદ પણ જોઈશું. સૌથી પહેલા એની પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ એનો સારાંશ જોઈશું અને ત્યારબાદ આપણે શબ્દશઃ એની અનુવાદ કરીશું. તો તમે રાજા ભોજનું નામ તો સાંભળ્યું જ હશે. રાજા ભોજ ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશમાં, કયા પ્રદેશમાં? માલવ પ્રદેશમાં, જે હાલમાં મધ્યપ્રદેશ કહેવામાં આવે છે, એ મધ્યપ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા. રાજા ભોજ ખૂબ જ કીર્તિમાન રાજા હતા, યશસ્વી રાજા હતા. એમની રાજ્ય વ્યવસ્થા અને એની ન્યાયપ્રિયતા ખૂબ જ પ્રસિદ્ધ હતી. જે રાજા ભોજ હતા એમની વિદ્વતા અને ન્યાયપ્રિયતા, એને ન્યાય આપવામાં ખૂબ જ કુશળ માનવામાં આવતા હતા. અને એ વિદ્વાનો છે એની ગુણવત્તાની પરખ કરીને, વિદ્વાનોને વિદ્વાનોમાં કયા ગુણો છે એની પરીક્ષા કરીને કે પરખ કરીને એ પોતાના રાજ્યમાં એવા વિદ્વાન કવિઓને, વિદ્વાન જ્ઞાની પંડિતોને પોતાના રાજ્યમાં આશ્રય આપતા હતા. રાજા ભોજની કીર્તિ એટલા માટે જ પ્રસિદ્ધ હતી, રાજ્યભરમાં રાજા ભોજનું નામ ખૂબ જ પ્રસિદ્ધ હતું. એની ન્યાયપ્રિયતા, એવો ન્યાય આપવામાં ખૂબ જ કુશળતાપૂર્વક ન્યાય આપતા હતા. ત્યારબાદ વિદ્વાનો, જે જ્ઞાની પંડિતો હતા, વિદ્વાનો હતા, એમને પોતાના રાજ્યમાં માનભેર સન્માનભેર રાખતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ ભોજ પ્રબંધ નામનો એક જાણીતો ગ્રંથ છે. કયો ગ્રંથ છે? ભોજ પ્રબંધ. તમને પરીક્ષામાં પૂછી શકાય કે પરમ નિધાનમ જે છે એ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે, તો ભોજ પ્રબંધ નામના જે ગ્રંથ છે એમાંથી આ એક પ્રસંગ લેવામાં આવેલ છે. રાજા ભોજને કેન્દ્રમાં રાખીને આ પાઠ બનાવવામાં આવ્યો છે કે અહીં સંવાદાત્મક પાઠ છે. સંવાદ એટલે કે વાતચીત. સંવાદનો અર્થ થાય છે રાજા ભોજ અને જે યુવાન પંડિત છે એમના વચ્ચે સંવાદ થાય છે, વાતચીત થાય છે એના વિશેની, એના વિશેનો આ એક સંવાદ છે, પાઠ છે. તો આ પાઠમાં શું છે તો એ જોઈશું કે આ પાઠમાં રાજા ભોજ એ પોતાના મહેલમાં બેઠા હોય છે, ત્યાં એક અજાણ્યો યુવક આવે છે. એ આવતા જોઈને રાજા ભોજ એને પૂછે છે કે તમે કોણ છો? અને જે અજાણ્યો યુવક છે એ પોતાને કહે છે કે હું જ્ઞાની પંડિત છું. ત્યાંથી પાઠની શરૂઆત થાય છે, સંવાદની શરૂઆત ત્યાંથી થાય છે કે હું જ્ઞાની પંડિત છું. ત્યાંથી સંવાદ ચાલુ થતાં થતાં એમાં ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. રાજા ભોજ પણ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજી બાજુ જે નવો યુવક છે, પોતાને જ્ઞાની પંડિત માને છે, એ યુવક પણ પોતાની સંવાદ દ્વારા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. છેવટે સંતોષ નામનો શબ્દ આવતા, સંતોષ વિષય આવતા, બધું જ શાંત થઈ જાય છે. જે સંવાદ થાય છે એ ત્યાં સમાપ્ત થઈ જાય છે. અને રાજા ભોજને પણ ખબર પડી જાય છે કે આ જ્ઞાની
पंडित छे, एमां पूरेपूरु ज्ञान भरेलू छे कि आ विद्वान पंडित छे, अने पोताना राज्यमां एने मान सन्मान भेर एनुं स्वागत करे छे। કે આ પાઠમાં મુખ્ય વાત સંતોષની વાત છે। સંતોષી માણસ સદા સુખી એમ કહેવામાં આવે છે ને, કે સંતોષી માણસ સદા સુખી, એની પાસે કશું ના હોય તો પણ જો સંતોષ એ મોટું ધન છે। કે આ પાઠમાં છેવટે સંતોષનો વિષય આવતા જ બધું જ જે સંવાદ છે એ અટકી જાય છે। ત્યાં સંતોષનું આ પાઠમાં મહત્વ સમજાવવામાં આવ્યું છે કે संतोषी मानस हमेशा सुखी रहे छे। तो विद्यार्थी मित्रों आ पाठनो जे सारांश हते ए आपणे जोयो। हवे आपणे शब्दश अनुवाद जोईशुं। तो चलो शुरुआत करीशुं। भोज नाम नृपति विद्याप्रिय कलाप्रिय प्रजाप्रिय आसित, आसित एटले के हता। भोज नामना नृपति एटले के राजा, द्रुपति एटले राजा, विद्याप्रिय एटले के विद्याप्रिय, कलाप्रिय एटले के कलाप्रिय, जे आपणे 64 कलाओ छे एमना एक प्रिय हता। प्रजाप्रिय एटले लोकोनो, लोकोमां तेओ खूब ज प्रिय हता। आसित एटले के हता, भूतकाळनुं वाक्य छे कि आसित एटले हता। भोज नाम द्रुपति विद्याप्रिय कलाप्रिय प्रजाप्रिय आसित। भोज नामना राजा विद्याप्रिय कलाप्रिय अने प्रजाप्रिय हता। अतः तस्य राजसभायां दूर देशात अनेके विद्याविशारदा पंडिताः समागच्छन्ति स्म। तेथी ज शुं कह्युं छे, अतः एटले तेथी ज तस्य राजसभायां, तेथी ज तेमनी राजसभामां શું કીધું છે। અતઃ તસ્ય રાજસભાયમ, આથી તેમની રાજસભામાં દૂર દેશાત એટલે કે દૂર દેશોથી અનેક અનેક વિદ્યા વિશારદા એટલે કે વિદ્યામાં પારંગત વિદ્વાન, વિદ્યા વિશારદ એટલે કે વિદ્યામાં પારંગત કુશળ હોશિયાર પંડિતા સમાગચ્છંતિ સ્મ, પંડિતો આવતા હતા। શું કહ્યું છે, વિદ્યામાં વિશારદ કે કુશળ પંડિતો આવતા હતા। જુઓ આ વાક્યનો અનુવાદ, ભોજ નામના રાજા વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય હતા, આથી તેમને તેમના રાજસભામાં કે રાજ્યમાં દૂર દેશથી અનેક કુશળ અથવા તો વિદ્યામાં પારંગત પંડિતો આવતા હતા। એકદા એટલે કે એકવાર, એકદા એટલે કે એકવાર। ભોજ પ્રાસાદ, આ શબ્દ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, પ્રાસાદ, પ્રાસાદ એટલે કે મહેલ, મહેલ, અને ફક્ત પ્ર લગાવવાથી પ્રસાદ એટલે કે આપણે જે ખાઈએ છીએ એ પ્રસાદ, અને પ્રાસાદ એટલે કે મહેલ, પ્રાસાદનો અર્થ થાય છે મહેલ, મહેલ। એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે, ગવાક્ષે એટલે કે આ શબ્દ પણ પૂછાય છે, ગવાક્ષે એટલે કે ઝરૂખો, ઝરૂખો, ઉપવિષ્ટ આસીત બેઠા હતા। એકદા એકવાર ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત, એકવાર રાજા ભોજ મહેલના ઝરૂખા પાસે બેઠા હતા। સમાર્ગે એકમ નવા ગંતુકમ અનઅભિજ્ઞ યુવકમ પશ્યતિ, સહમાર્ગે તે રસ્તામાં એક નવા ગંતુક એટલે કે અજાણ્યા આવતા અનઅભિજ્ઞ, નવા ગંતુકમ નવા આવનારા, નવા ગંતુકમ એટલે કે નવો નવો આવનાર, અનઅભિજ્ઞ એટલે કે અપરિચિત, અનઅભિજ્ઞ એટલે કે અપરિચિત, અપરિચિત, અનઅભિજ્ઞ એટલે અપરિચિત, અપરિચિત યુવકમ એટલે કે યુવકને, પશ્યતિ એટલે જોઈ છે, તે રસ્તામાં એક નવો નવો આવેલો
અથવા નવો નવો આવનાર અજાણ્યો અજાણ્યા યુવકને જુએ છે. તસ્ય પરિચય જ્ઞાતું સ તમ પ્રાસાદે આહ્યતિ. તસ્ય એટલે તેનો પરિચય જાણવા માટે તે તેને પ્રાસાદ એટલે મહેલમાં આહ્યતિ એટલે બોલાવે છે. તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે. તત તસ્યો મધ્યે ત્યાર પછી તેમના વચ્ચે મધ્ય એટલે વચ્ચે એ વાર્તાલાપ સજ્જત વાતચીત થાય છે કે વાર્તાલાપ થાય છે. ત્યાર પછી તે બંનેની વચ્ચે એક વાતચીત થાય છે, વાર્તાલાપ થાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો અનુવાદ એકવાર. ભોજ નામના રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. આથી તેમના રાજસભામાં દૂર દેશોથી અનેક વિદ્યામાં પારંગત કુશળ પંડિતો આવતા હતા. એકવાર ભોજ રાજા મહેલના ઝરૂખા પાસે બેઠા હતા. તે રસ્તામાં એક નવા નવા આવનાર અજાણ્યા યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે. ત્યાર પછી તે બંને વચ્ચે એક વાર્તાલાપ કે સંવાદ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જે અજાણ્યો યુવક છે એ આવતા જોઈ છે રાજા ભોજ, અને એ નવા યુવકને પરિચય જાણવા માટે એને પોતાના મહેલમાં બોલાવે છે. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત ચાલુ થાય છે કે સંવાદ ચાલુ થાય છે. હવે આપણે જોઈશું આગળ. હવે રાજા ભોજ કહે છે, ભવાન કહ વર્તતે. ભવાન એટલે કે માનવાચક શબ્દ છે. શ્રીમાન તમે કહ એટલે કોણ છો, વર્તતે એટલે છો, તમે કોણ છો. રાજા ભોજ એ યુવકને પૂછે છે, ભવાન કહ વર્તતે, શ્રીમાન તમે કોણ છો. યુવક અહમ ઘટ પંડિત અસ્મી. યુવક કહે છે હું ઘટ પંડિત અસ્મી. ઘટ એટલે કે ઘડા, ઘટ એટલે કે ઘડામાં જેમ પાણી પૂરેપૂરું ભરેલું હોય છે તેવી રીતે પૂર્ણ જ્ઞાની પંડિત છું. અહમ ઘટ પંડિત અસ્મી, હું પૂર્ણ જ્ઞાની પંડિત છું. ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની પંડિત, પૂર્ણ જ્ઞાની જેનામાં જ્ઞાન પૂરેપૂરું ભરેલું છે એવો. અહમ ઘટ પંડિત અસ્મી, હું જ્ઞાની પૂર્ણ જ્ઞાની પંડિત છું. ઘટ પંડિત, પૂર્ણ જ્ઞાની પંડિત. રાજા ભોજ વિચાર કહે છે કે શું પૂર્ણ જ્ઞાની પંડિત, કિમ નામ ઘટ પંડિત ઇતિ, કિમ એટલે શા માટે તમારું નામ પૂર્ણ જ્ઞાની પંડિત છે. રાજા ભોજ યુવક કહે છે કે હું પૂર્ણ જ્ઞાની પંડિત છું. હવે ભોજ રાજા કહે છે કે પૂર્ણ જ્ઞાની પંડિત, શા માટે તમારું નામ પૂર્ણ જ્ઞાની પંડિત છે. યુવક યુવક હવે જવાબ આપે છે, યથા જેમ. યથા એટલે જેમ. ઘટે પરિપૂર્ણ જલ તિષ્ઠતી, જેમ ઘડામાં, ઘટે એટલે ઘડામાં, પરિપૂર્ણ જલમ તિષ્ઠતી, જેમ ઘડા પાણીથી પૂરેપૂરો ભરેલો હોય છે તથેવ, તેવી જ રીતે મય પરિપૂર્ણ જ્ઞાન વર્તતે, તેવી જ રીતે મારામાં પરિપૂર્ણ જ્ઞાન છે. યુવક શું જવાબ આપે છે કે જેમ ઘડો પૂરેપૂરે પાણીથી ભરેલો હોય છે તેવી જ રીતે મારામાં પણ, હું પણ પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો છું, પૂર્ણ જ્ઞાનથી ભરેલો છું. અતઃ અહમ સ્વાત્માનમ ઘટ પંડિત મનીએ. અતઃ એટલે આથી હું સ્વાત્માન પોતાની જાતને ઘટ પંડિત એટલે કે જ્ઞાની પંડિત મનીએ એટલે માનું છું. આથી હું પોતાની જાતને જ્ઞાની પંડિત માનું છું. તો એકવાર જુઓ અહીંથી ભોજ રાજા કહે છે કે શ્રીમાન તમે કોણ છો. યુવક કહે છે કે હું જ્ઞાની પંડિત છું, પૂર્ણ જ્ઞાની પંડિત છું. રાજા ભોજ કહે છે પૂર્ણ જ્ઞાની પંડિત, શા માટે તમારું નામ પૂર્ણ જ્ઞાની પંડિત છે. યુવક જવાબ આપે છે જેમ ઘડો પૂરે પૂર્ણ અથવા તો સંપૂર્ણ પાણીથી ભરેલો હોય છે તેવી જ રીતે મારામાં પણ સંપૂર્ણ જ્ઞાન છે. આથી હું મારી જાતને ઘટ પંડિત જ્ઞાની પંડિત માનું છું, અથવા તો સંપૂર્ણ જ્ઞાની પંડિત માનું છું. આથી હું મારી જાતને સંપૂર્ણ જ્ઞાની પંડિત માનું છું. આગળ જુઓ. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણાન ઉક્તિ શ્રુત્વા સ્વાત્મનમ
ततो अधिकम मत्वा अहंकारेण सह। हवे राजा भोज शुं जवाब आपे छे, युवकस्य गर्वपूर्ण उक्ति श्रुत्वा, युवकनी गर्वपूर्ण पूर्ण उक्ति एटले के वचन श्रुत्वा एटले के सांभळीने, युवके जे जवाब आप्यो ए सांभळीने, युवकस्य गर्वपूर्ण उक्ति श्रुत्वा, युवकनुं गर्वपूर्ण अभिमानपूर्ण गर्वपूर्ण उक्ति सांभळीने स्वात्मनम एटले पोतानी जातने तत अधिकम तेनाथी पण चढ़ियातो अथवा तेनाथी श्रेष्ठ बतावा अहंकारेण सह अहंकारनी साथे। राजा जे युवक जवाब आपे छे एना करता राजा भोज विचारे छे के हूँ एना करता श्रेष्ठ पोतानी जातने बताऊ एवी रीतना ए पोताने अहंकार साथे जवाब आपे छे। युवकनु गर्वपूर्ण उक्ति सांभळीने पोतानी जातने तेनाथी पण अधिक चढ़ियातो बतावा माटे अहंकार साथे यदि त्वम घट असी जो तू घड़ो छे, शू कहे छे जो तू घड़ो छे तरी अहम मुद्गर मुद्गरेन वर्तते तो हूँ मुद्गर छू, शू कहे छे के जो जो तू घड़ो छे यदि त्वम घट हो जो तू घड़ो छे तो हूँ શું છે તરી અહમ મુદગર વર્તતે તો હું મુદગર છું। મુદગર એટલે કે લાકડાનો જે હથોડો આવે છે એ। મુદગર સ્વકીય પ્રહારેણ ઘટમ વિનાશયતિ મુદગર રૂપે મુદગરના રૂપે અથવા લાકડાના હથોડાના રૂપમાં સ્વકીય પ્રહારેણ ઘટ વિનાશયતિ પોતાના પ્રહારથી ઘટનો વિનાશ થશે। અહમ અપી ઘટ રૂપમ ભવંત વિનાશયામિ હું પણ ઘડા રૂપે તમારો વિનાશ કરીશ। જુઓ એકવાર યુવકનો ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે શ્રેષ્ઠ બતાવવા માટે અહંકારની સાથે જો તું ઘડો છે તો હું મુદગર છું, મુદગર અર્થાત લાકડાનો હથોડો છું। મુદગર પોતાના પ્રહારથી ઘડાનો વિનાશ કરે છે, મુદગર પોતાના પ્રહારથી ઘડાનો વિનાશ કરે છે। તેવી જ રીતે હું પણ ઘડા રૂપે રહેલા તમારો વિનાશ કરીશ। યુવક જવાબ આપે છે યદી ભવાન મુદગર વર્તિષ્યતે, સ્ય આવે છે કે સ્ય એટલે આવે, સ્ય આવે એટલે એ ભવિષ્યકાળનો શબ્દ છે, ક્રિયાપદ છે। यदि भवान जो श्रीमान तमे मुद्गर बनसो हशो अथवा बनसो तरी अहम अग्नि भवामी तो हूँ अग्नि बनीस आग बनीस। युवक सु जवाब आपे छे, राजा भोज कहे छे के हूँ तू जो घड़ो छे तो हूँ मुद्गर छू। तो अवे युवक जवाब आपे छे जो तमे मुद्गर छो तो हूँ आग बनीस। मुद्गर कोण छे, लाकड़ानो हथोड़ो कोण बने छे, રાજા ભોજ। હવે આગ બને છે કોણ, યુવક। જો તમે શ્રીમાન મુદગર છો બનશો તો હું આગ બનીશ। દહન કર્મ અગ્નિભૂતવા, દહન કર્મ અગ્નિભૂતવા, દહન એટલે કે બાળવાની ક્રિયા, દહન કર્મ અગ્નિભૂતવા, બાળવાની ક્રિયા કરનાર અગ્નિ બનીને મુદગરમ ભસ્મમ કરિષ્યામિ, મુદગરનો હું વિનાશ કરીશ। સ્ય આવે છે એટલે કરિષ્યામિ એટલે કે કરીશ, ભવિષ્યકાળનું વાક્ય બને છે। દહન કર્મ દહન કરનાર અગ્નિ બનીને હું મુદગરનો વિનાશ કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં બંને વચ્ચે જે સંવાદ ચાલે છે એમાં યુવક કહે છે કે જો તમે મુદગર હથોડો બનશો તો હું આગ બનીશ। આગથી તો સામાન્ય છે કે લાકડાનું જે વસ્તુ હોય એ બળી જતું હોય, તેથી એ કહે છે કે હું દહન કર્મ કરનાર અગ્નિ બનીને તમારો હું વિનાશ કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે આટલું અનુવાદ છે, સંસ્કૃત શબ્દશ તમને આ ખ્યાલ આવી ગયો હશે, અનુવાદમાં ખબર પડી ગઈ હશે। હવે આપણે આગળ જોઈશું। હવે કહે છે કે ભોજ
राजा भोज जवाब आपे छे, त्वम यदि अग्नियम वर्तिष्यति, जो तमे आग बनसो। सरस मजानो संवाद चाले छे के जो तमे आग बनसो तरी आम वृष्टि एटले के वरसाद, वृष्टि एटले वरसाद, भविष्यामि, श्यामि एटले बनीश, भविष्यकाळनो वाक्य छे के जो तमे आग बनसो तो हूँ शू बनीश, वरसाद बनीश। जो तमे आग बनसो तो हूँ वरसाद बनीश। कोण कहे छे? राजा भोज कहे छे के जो तमे आग बनसो तो हूँ वरसाद बनीश। वृष्टे पूर्वतः वहनी स्थातुम न शक्नोति, वृष्टि एटले के वरसादनी, पूर्वतः एटले आगळ, वहनी एटले के अग्नि, वहनी शब्द पूछाय छे के वहनी एटले के अग्नि, आग, स्थातुम न शक्नोमि, उभू रही शकतो नथी, टकी शकतो नथी, वरसादनी आगळ आग टकी शकतो नथी। तथा त्वम अपि, तेवी ज रीते तू पण, मम पूर्वतः मारी आगळ टकी शकीश नहीं के उभो रही शकीश नहीं। राजा भोज सरस जवाब आपे छे के जो तू आग बनीश तो हूँ वरसाद बनीश, वरसाद नी आगळ आग टकी शक स्थातुम न शक्नोति एटले के उभी रही शकतो नथी के आग टकी शकती नथी, तेवी ज रीते तू पण मारी आगळ टकी शकीश नहीं के उभी रही शकीश नहीं, उभो रही शकीश नहीं। अवे राजा भोज वरसाद बने छे तो हवे युवक जवाब आपे छे, सु जवाब आपे छे जोईए। युवक, वृष्टि तु वायु स्वबलेन यत्र कुत्रापि वाह्यतुम अर्हति। सु कहे छे के वरसाद ने तो वायु एटले के पवन, वरसाद ने तो पवन स्वबलेन एटले पोताना ताकत थी के पोतानी शक्ति थी, अत्र कुत्रापि अहीं तहीं, वाह्यतुम एटले के अहीं तहीं लई जई शके छे। शुं कहे छे के वृष्टि वरसाद ने तो पवन, वरसाद आवतो होय अने साथे पवन होय तो एना पवन, पवन थी ए वरसादना जे छाटा होय छे ए एनो प्रवाह होय छे ए आम તેમ લઈ જઈ શકે છે, એને ઉડાવી શકે છે। તો વૃષ્ટિ તુ વાયુ સ્વબલેન અત્ર કુત્રાપિ વાહ્યતુમ અર્હતિ, વરસાદને તો પવન પોતાની શક્તિથી આમ તેમ લઈ જઈ શકે છે। વૃષ્ટિ રૂપ ભવંતઃ અહમ વાયુ ભૂત્વા તતઃ વહિષ્યામિ, વરસાદના રૂપમાં રહેલા તમને હું વાયુ ભૂત્વા પવન બનીને આમ તેમ લઈ જઈશ, આમ તેમ ઉડાવીશ। શું કહે છે કે જો વરસાદના રૂપમાં તમને હું પવન બનીને આમ તેમ ઉડાવીશ અથવા આમ તેમ લઈ જઈશ। યુવક જવાબ સરસ આપે છે કે રાજા ભોજ કહે છે કે જો તું આગ છે તો હું વરસાદ બનીશ, વરસાદની આગળ તો આગ ટકી શકવાની નથી। તો યુવક જવાબ આપે છે કે જો તો આગ છે તો હું પવન બનીને તમને આમ તેમ ઉડાવી જઈશ। આગળ જોઈશું। ભોજઃ યદિ ભવાન, જો શ્રીમાન, શું કહે છે, જો શ્રીમાન વાતેન વર્તિષ્યતિ, જો તમે પવન બનશો। રાજા ભોજ એના કરતા ચડિયાતો જવાબ આપે છે, જો શ્રીમાન તમે વાતેન એટલે કે પવન બનશો, તરહી તો અહમ વાયુ ભક્ષક ભુજંગ ભવિષ્યામિ, તો હું વાયુ એટલે કે પવનનો, ભક્ષક એટલે કે પવન ખાનારો, ભુજંગ, ભુજંગ શબ્દ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, ભુજંગ એટલે કે સાપ, ભુજંગ એટલે સાપ, ભુજંગ એટલે સાપ બનીશ, ભવિષ્યામિ એટલે બનીશ, જો તમે શ્રીમાન પવન બનશો તો હું પવનને ખાનારો સાપ બનીશ। શું કહે છે? પવનને ખાનારો હું સાપ બનીશ। આમ એકબીજા રાજા ભોજ ચડી પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે અને બીજી બાજુ જે યુવક છે એ પણ પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે। જોઈએ, યદિ, જો તમે પવન બનશો તો હું વાયુનું ભક્ષણ કરનાર, પવનને ખાનારો સાપ બનીશ,
ભુજંગ સન સતતમ વાયુ રૂપ ભવંત ભવિષ્યામી, ભુજંગ એટલે કે સાપના રૂપમાં હું હંમેશા સતત વાયુ રૂપમાં રહેલા તમારું હું ભક્ષણ કરીશ. વાયુ રૂપે કોણ છે? રાજા ભોજ, એ યુવક છે. તો યુવકને કહે છે કે જો તમે, હું સાપ બનીને તમને પી જઈશ, પવનને પીશ, ભક્ષ્યામિ એટલે પવનને હું પી જઈશ. કહેવાય છે કે જે સાપ છે એ પવન પીવે છે. જો શ્રીમાન તમે પવન બનશો તો હું પવનનું ભક્ષણ કરનાર સાપ બનીશ. સાપ હંમેશા વાયુરૂપ ભવંત ભવિષ્યામિ, સાપના રૂપમાં રહેલા હું તમારો વાયુરૂપ ભવંત ભવિષ્યામિ, વાયુના રૂપમાં રહેલા તમારું ભક્ષણ કરીશ, હું તમને ખાઈ જઈશ. આગળ જુઓ, યુવક જવાબ આપે છે હવે, ભવાન યદિ સર્પ ભવિષ્યતિ, શ્રીમાન તમે જો તમે સાપ બનશો, તરહી અહમ સર્પ ભક્ષો ગરુડ ભવામી. જો તમે, હવે યુવક એના કરતાં શ્રેષ્ઠ જવાબ આપે છે હજી, કે જો તમે સાપ બનશો ને તો હું સાપને ખાનારો, સાપને સર્પ ભવિષ્યતિ, સર્પ ભક્ષકો ગરુડ ભવામી, તો હું સાપને ખાનારો ગરુડ બનીશ. રાજા ભોજ સાપ બનવાનું કહે છે, તો આ બાજુ યુવક કહે છે કે હું સાપને ખાઈ જનારો ગરુડ બનીશ. જો તમે સાપ બનશો તો હું સાપને ખાઈ જનારો ગરુડ બનીશ. આગળ ભોજ વાક્ય વેલી વર્ધેત, વાણીની ચપળતા, ચતુરાઈ વધારતા, વર્ધયન યાની વધારતા, વાણીની ચતુરાઈ હજી વધારે છે. કોણ? રાજા ભોજ. કારણ કે યુવક પણ એટલા સરસ જ જવાબ આપે છે, તેથી રાજા ભોજ પણ પોતાની વાણીમાં ચતુરાઈ લાવે છે અને કહે છે, વાક્યવેલી વર્ધેત, વાણીની ચતુરાઈ વધારતા, ત્વમ યદિ ગરુડ, જો તમે ગરુડ બનશો. શું કહે છે? ત્વમ યદિ ગરુડ, જો તમે ગરુડ બનશો, અસ એટલે બનશો, તરહી અહમ ચક્રધારક વિષ્ણુ, તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ. રાજા ભોજ પણ પોતાને શ્રેષ્ઠ સાબિત કરે છે કે જો તમે ગરુડ બનશો તો હું ચક્રધારણ કરનારા વિષ્ણુ ભગવાન બનીશ. અને વિષ્ણુ ભગવાન હંમેશા ક્યાં બેઠા હોય? વિષ્ણુ ગરુડ આરૂઢ ભવતી, વિષ્ણુ ભગવાન હંમેશા ક્યાં બેઠા હોય છે? ગરુડ પર બેઠેલા હોય છે. એથી કહે છે કે હું તારા ઉપર બેસીશ. કોના પર? યુવક જે ગરુડ બને છે એ એટલા માટે એ કહે છે કે તો હું તારા ઉપર બેસીશ. વાક્યવેલી વર્ધયત, વાણીની ચતુરાઈ વધારતા, જો તમે ગરુડ બનશો તો હું ચક્ર ધારણ કરનાર વિષ્ણુ બનીશ. વિષ્ણુ હંમેશા વિષ્ણુ બનીશ. વિષ્ણુ ગરુડ પર બેસે છે, ગરુડ પર આરૂઢ થાય છે, અથવા ગરુડ પર બેસે છે. હવે યુવક હવે શું કરે છે? મનસા વિષ્ણુ પ્રણયમ ચ પાંડિત્યમ પ્રદર્શન અગ્રે વધતી. યુવક મનસા, મનથી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને પાંડિત્ય પ્રદર્શન, પંડિત પોતાની જે જ્ઞાન છે, પાંડિત્ય પ્રદર્શન અગ્રે વધતી, પંડિતાઈનું પ્રદર્શન કરવા માટે આગળ બોલે છે. યુવક છે એ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ, જો તમે ચક્રને ધારણ કરનાર વિષ્ણુ બનશો, તરી અહમ ભવંતઃ મસ્તકસ્ય ઉપરી શોભામાન મુકુટ અસ્મિ. એના કરતાં યુવક, રાજા ભોજ જે વિષ્ણુ ભગવાન બને છે, તો યુવક પાછો બીજો જવાબ આપે છે કે કહે છે કે જો તમે ચક્રને ધારણ કરનાર વિષ્ણુ ભગવાન બનશો તો હું, વિષ્ણુ ભગવાન મુગટ શું પહેરે છે? માથે મુગટ પહેરે છે. તો એ કહે છે કે મસ્તક પર શોભતો મુકુટ હું બનીશ. મુકુટ સદા મસ્તકસ્ય ઉપરી તિષ્ઠતિ, મુકુટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. જુઓ એકવાર, મનથી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને પોતાની જ્ઞાનનું પ્રદર્શન કરતા તે આગળ બોલે છે, જો શ્રીમાન તમે ચક્રને ધારણ કરનારા વિષ્ણુ બનશો તો હું મસ્તકની ઉપર શોભતો મુકુટ બનીશ.
मुकुट हमेशा मस्तक नी ऊपर ज रहे छे। अवे कौन मुकुट कौन बने छे? युवक मुकुट बने छे विष्णु भगवान नी मस्तक पर रहनारो। तो अवे राजा भोज शुं जवाब आपे छे जोईए। युवकस्य पांडित्यम अनुभव, युवक नी पंडिताई नु ज्ञान नो अनुभव अनुभव करता राजा भोज ने पण खबर ख्याल आवी जाय छे के आ ज्ञानी पंडित छे। के युवकस्य पांडित्य अनुभव, युवक नी युवक ना ज्ञान नो अनुभव करता तरी जो तू मुकुट छे उपरी शोभामान पुष्पमहम, जो तू मुकुट छे तो हूँ मुकुट नी ऊपर शोभतु पुष्प एटले फूल छूं। राजा भोज शू कहे छे के जो तमे मुकुट छो तो मुकुट ना मुकुट छे मुंगट ना ऊपर शोभतो हूँ फूल छूं। एवं अहम अधुना तव ऊपर स्थापी स्थास्यामि, तेथी हूँ तारी ऊपर रहीश तारी ऊपर रहीश। हवे युवक जवाब आपे छे, राजा भोज शू बने छे? फूल बने छे। हवे युवक जवाब आपे छे, भवान यदि पुष्पम भविष्यति, जो श्रीमान तमे फूल बनसो तरी अहम अपि भ्रमरो भूत्वा तव पुष्पस्य स्थास्यामि। शू कहे छे? जो तमे फूल बनसो तो हूँ भ्रमरो एटले के भवरो भ्रमर भवरो बनी ने पुष्पस्य थास्यामि पुष्पनी पुष्प ऊपर रहीश। शू कहे छे? जो तमे फूल बनसो तो हूँ भ्रमरो बनी ने तारी ऊपर रहीश। अवे राजा भोज जवाब आपे छे, युवक शू बने छे? भ्रमरो बने छे। अवे राजा भोज आगळ जवाब आपे छे के जो श्रीमान तमे द्विरेप द्विरेप शब्द विद्यार्थी मित्रों याद रखजो, द्विरेप नो अर्थ थाय छे भमरो। शू थाय छे? भमरो भमरो। जो तमे भमरो छो तरी अहम सूर्य, तो हूँ सूर्य छू। राजा भोज पण पोतानो श्रेष्ठ साबित करे छे अने कहे छे के हूँ सूर्य छू। जो तमे भमरा छो भमरो छो तो हूँ सूर्य छू। पुष्पस्य अंतस्थित भमर, पुष्पनी अंदर फूलनी अंदर रहेलो भमरा भमरा ने भमरो सूर्यास्त काले बंदी भविष्यति बंदी भवती। फूलनी अंदर रहेलो भमरो सूर्यास्त काले એટલે સૂર્ય ડૂબતાની સાથે બંદી બની જાય છે। તમ અહમ અપિ બંદી બંદી કરિષ્યામિ, હું પણ તને બંદી બનાવીશ। શું કહે છે? રાજા ભોજ કહે છે કે જો તું ફૂલ બનીશ તો હું સૂર્ય બનીશ। સૂર્ય ડૂબતાની સાથે જ જે ફૂલ પર ભમરો હોય છે એ ફૂલ બીડાઈ જાય છે, સાંજ પડતા શું થાય છે? ફૂલ બીડાઈ જાય છે। તેથી તું પણ ફૂલની અંદર બીડાઈ જઈશ, હું તને બંદી બનાવીશ। આમ દ્વિરેફ એટલે કે રાજા ભોજ કહે છે કે જો તું ભમરો છે તો હું સૂર્ય બનીને તને બંદી બનાવીશ। અનુવાદ એક વાર જુઓ કે જો શ્રીમાન તમે ભમરો છો તો હું સૂર્ય બનીશ, ફૂલની અંદર રહેલા ભમરાને ભમરાને સૂર્યાસ્ત કાલે સૂર્ય ડૂબતાની સાથે એ બંદી બંદી ભવતી બંદી થઈ જાય છે બંધ થઈ જાય છે, તેવી જ રીતે તને પણ હું બંદી બનાવીશ। યુવક ઓહો અરે રે ભવાન સૂર્યસ્તરી અહમ મહાપ્રભાવી રાહુ। હવે યુવક જવાબ આપે છે, જો શ્રીમાન તમે સૂર્ય તો હું મહાપ્રભાવી રાહુ છું। શું કહે છે? કે જો તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી રાહુ, રાહુ તું સૂર્ય ગ્રસતે, રાહુ સૂર્યને ગ્રસે છે અને ગ્રહણ લગાડે છે। શું કહે છે? કે જો તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી રાહુ છું, રાહુ સૂર્યને ગ્રસે છે કે રાહુ સૂર્યને ગ્રહણ કરે છે। હવે રાજા ભોજ કહે છે યુવક શું બને છે? રાહુ બને છે। હવે રાજા ભોજ પાછો બીજો જવાબ આપે છે, ઉચ્ચે વદતી મોટેથી બોલે છે, ભવાન રાહુ રાહુશ્ચ અહમ રાહુ રૂપાય તુભ્ય દાન દાસ્યામિ, જો તમે રાહુ છો। શું કહે છે? જો તમે રાહુ છો તો રાહુના રૂપમાં હું તને દાન આપીશ। શું કહે છે? જો તમે રાહુ બનશો તો હું રાહુના રૂપમાં તમને દાન આપીશ। દાન ગ્રહણ નહીં તવાય ગર્વ નિશ્ચિત શાંત ભવિષ્યતિ, દાન લઈને તમારો અભિમાન ચોક્કસ શાંત થઈ જશે। શું કહે છે? કે દાન ગ્રહણ કરીને ચોક્કસ તમારું જે અભિમાન છે ગર્વ છે પોતાને જ્ઞાની પંડિતનો જે ગર્વ છે
પોતે સર્વજ્ઞ પોતે જ્ઞાની છે, સંપૂર્ણ જ્ઞાની છે, એનું જે અભિમાન છે તે શાંત થઈ જશે એમ રાજા ભોજ કહે છે. મોટેથી કહે છે, જો તમે રાહુ છો તો હું રાહુના રૂપમાં તમને દાન આપીશ. દાન ગ્રહણ કરવાથી ચોક્કસ તમારો ગર્વ શાંત થઈ જશે. હવે યુવક શું જવાબ આપે છે એનો? યુવક જવાબ આપે છે કે વિહસ્ય ચાતુર્યેન યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ હ. શું કહે છે? વિહસ્ય ચાતુર્યેન, ચતુરાઈથી, ચતુરાઈથી જવાબ આપે છે કે યદિ, જો ભવાન, જો શ્રીમાન તમે દાની છો, દાન કરનાર છો, તો અહમ સંતુષ્ટ, હું સંતોષી છું, મને કોઈ દાનની જરૂર નથી. જો શ્રીમાન તમે દાની છો તો હું સંતુષ્ટ છું, સંતોષી છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફલમ ભવિષ્યતિ, તમારો દાન આપવાનો પ્રયાસ જ નિષ્ફળ થઈ જશે. સર્વતઃ અલુબ્ધમ અહમ ભવતઃ દાન ન ગ્રહિષ્યામિ. સર્વતઃ અલુબ્ધ, સર્વતઃ અલુબ્ધ એટલે કે બધી જ રીતે અલોભી, જેનામાં કોઈ લોભ નથી એવો. સર્વતઃ અલોભી એટલે કે બધી જ રીતે નિર્લોભી, લોભ રહિત, નિર્લોભી એવો, બધી જ રીતે નિર્લોભી એવો દાન ન ગ્રહિષ્યામિ, હું તમારો દાનનું ગ્રહણ કરી શકીશ નહીં. બધી જ રીતે નિર્લોભી, મને કોઈ ધનનો લોભ જ નથી, મને કશાનો લોભ જ નથી એવો નિર્લોભી, બધી જ રીતે નિર્લોભી એવા હું તમારો દાન ગ્રહણ કરી શકીશ નહીં. યુવક સરસ જવાબ આપે છે, જો શ્રીમાન તમે દાની છો, દાનવીર છો, તો હું સંતોષી છું. શ્રીમાન તમારો દાન આપવાનો પ્રયાસ નિષ્ફળ જશે. બધી જ રીતે નિર્લોભી એવો હું તમારું દાન ગ્રહણ કરી શકીશ નહીં, દાન સ્વીકારી શકીશ નહીં. આગળ જોઈએ. હવે એવો ઉત્તરો ઉત્તર, એવો શું કહે છે કે એવો ઉત્તરો ઉત્તર એટલે આ પ્રકારે આગળ ને આગળ, આ પ્રકારે આગળ ને આગળ, ઉત્તરો ઉત્તર એટલે આગળ ને આગળ. વિવાદ તરયો, વિવાદ એટલે કે સંવાદ, વિવાદમાં રત્ન, સંવાદમાં મગ્ન, સંવાદમાં મગ્ન. વિવાદ તરયો એટલે કે સંવાદમાં આમ આગળ ને આગળ, સંવાદમાં મગ્ન. ભોજ યુવકો મધ્યે, રાજા ભોજ અને યુવકની વચ્ચે, યદા એટલે જ્યારે, સંતોષસ્ય વિષય સમુપસ્થિત, સંતોષનો વિષય ઉપસ્થિત થયો, તદા સમાગતન, પોતે જ સંતોષે સર્વ શાંત ભવિષ્યતિ, પોતે જ બધી રીતે બધું શાંત થઈ ગયું. તદા સમાગતે સંતોષે સર્વ શાંત ભવતી એટલે કે આપમેળે જ બધું શાંત થઈ ગયું. વચન અનુસાર વિવાદો અપી સ્વયં સાથ, વચન અનુસાર વિવાદ પણ શાંત થઈ ગયો. આમ આગળ ને આગળ સંવાદમાં મગ્ન રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે, ત્યારે પોતાની મેળે જ સંતોષથી જ બધું શાંત થઈ જાય છે. આમ વચન અનુસાર વિવાદ પણ પોતે શાંત થઈ જાય છે. આગળ જોઈશું. અંતે શું કહે છે કે અંતે ચતુર જ્ઞાનેન ગુણેન ચ ઉપેત ચ પંડિત યુવકમ પ્રણમ્ય ધારાદીપ ભોજરાજ અવદત. શું કહે છે કે અંતે એટલે કે અંતમાં, ચતુર એટલે કે ચતુર, જ્ઞાન એટલે જ્ઞાની, ગુણેન અને ગુણવાન, અંતમાં ચતુર જ્ઞાનથી યુક્ત, ઉપેટ એટલે યુક્ત, અંતમાં ચતુર અને ચતુર જ્ઞાની અને ગુણોથી યુક્ત પંડિત યુવકમ, પંડિત વિદ્વાન યુવકને ધારાદીપ ભોજરાજ, ધારાનગરીના રાજા ભોજ પ્રણામ કરે છે અને અવદત બોલે છે કે કહે છે. શું કહે છે કે અંતમાં ચતુર એટલે કે કુશળ, ચતુર જ્ઞાની અને ગુણવાનથી યુક્ત, ગુણોથી યુક્ત યુવાન પંડિતને રાજા ભોજ, ધારા નગરીના રાજા ભોજ પ્રણામ કરે છે અને કહે છે,
अयघट पंडित, तमे पूर्ण ज्ञानी पंडित छो। शू कहे छे? अयघट पंडित, तमे पूर्ण ज्ञानी पंडित छो। गुण पूजके धारा देशे भवतः स्वागतम अस्ति। गुण पूजके, गुणों ने पूजनारा, गुणों नु पूजन पूजनारा एटले के पूजन करनारा, गुणों ने पूजनार धारा देशे, धारा देश में भवतः एटले श्रीमान स्वागतम अस्ति, आपनु स्वागत छे। गुणों ना पूजनारा एवा धारा देश में आपनु स्वागत छे। भवान विजयी जात, श्रीमान तमे जीती गया, अथवा श्रीमान तमारो विजय थयो। संतुष्ट जन न को अपि पराजितुम अर्हति, संतुष्ट जन न को अपि पराजितुम अर्हति। संतोषी मनुष्य ने कोई पण पराजित करी शकतु नथी, हरावी शकतु नथी। संतोषी माणस ने कोई पण पराजित करी शकतु नथी। यतो हि संतोषेव पुरुषस्य परम निधानम वर्तते, तेथी ज संतोष ज पुरुष एटले मनुष्यनु परम एटले के श्रेष्ठ, निधान एटले खजानो के धन छे। तेथी ज संतोष ज मनुष्यनु श्रेष्ठ धन छे के श्रेष्ठ खजानो छे। विद्यार्थी मित्रों, तमने आ पाठ में सरस रीते सरल समझूती द्वारा शब्दशः अनुवाद द्वारा समझ पड़ी गई हशे। तो आम राजा भोज अने युवक वच्चे जे संवाद चाले छे, छेवटे संतोष नो विषय आवता ज कहेवामां आव्युं छे कि संतोषी नर सदा सुखी। संतोष नो विषय आवता बधुं ज शांत थई जाय छे अने संतोष मनुष्य ने सौथी मोटू धन छे। आ पाठ में एमज कहेवामां आव्युं छे कि संतोषी माणस सदा सुखी, एटले के संतोष ए मनुष्यनो सौथी मोटो खजानो छे। तो बस विद्यार्थी मित्रों, आ पाठ में तमने खूब ज सरस रीते अनुवाद अने समझूती में खबर पड़ी गई हसे, अनुवाद में पण तमने खबर पड़ी गई हसे। तो आगळना वीडियो में आपणे आगळनो पाठ जोईशुं। त्यां सुधी तमे आ अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो। वीडियो ने शेर, लाइक अने कॉमेंट करवानुं मित्रों भूलशो।